કલાકુંજ વિદ્યાલયમાંથી હું ચાંદની મારડીયા આજે તમને ધોરણ 5ના ગણિત વિશે સમજ આપવાની છે. ધોરણ 5નું ગણિત ગમ્મત, તેમાં પ્રથમ ચેપ્ટર એટલે ચેપ્ટર 1 રાષ્ટ્રીય ફળ કેરી. આપણા રાષ્ટ્રનું સૌથી મહત્ત્વનું ફળ જો કોઈ હોય તો કેરી, અને તેના માટેનું આપણું પ્રથમ ચેપ્ટર એટલે રાષ્ટ્રીય ફળ કેરી. તો ચાલો તો આપણે તે ચેપ્ટર વિશે ડિટેલ્સમાં જાણીએ. સૌથી પહેલાં આ ચેપ્ટરની અંદર તમારે સંખ્યાજ્ઞાન વિશે જોવાનું છે. સંખ્યાજ્ઞાન એટલે કે આપણે ચોથા ધોરણમાં પાંચમા ધોરણમાં જોવાનું છે. હવે ચોથા ધોરણમાં તમે સંખ્યાઓ જોઈ તો એકમ, દશક, સો, હજાર, 10,000 સુધી જોઈતી, પરંતુ આ ધોરણમાં તમારે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ સુધીની સંખ્યાઓનું જ્ઞાન મેળવવાનું છે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં લાખ સુધીની સંખ્યાનું સંખ્યાજ્ઞાન. લાખ સુધીની સંખ્યાનું સંખ્યાજ્ઞાનમાં શરૂઆત હંમેશા આપણે પાછળથી એકમથી કરીએ છીએ. તો એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. એકમના સ્થાને આપણે 8 મૂક્યા છે, દશકના સ્થાને 6, સોના સ્થાને 9, હજારના સ્થાને 2, 10,000ના સ્થાને 7 અને લાખના સ્થાને 4. હવે આ સંખ્યાઓને આપણે નીચે લખવાની એટલે કે સંખ્યામાં લખવાની, તો તેની સંખ્યા બને 4,72,968. હવે આમાં કઈ રીતે અલ્પવિરામ મૂકવાનું તે હું તમને સમજાવી દઉં. તો અલ્પવિરામ તમે પ્રથમ સૌથી પહેલાં તમે બધી સંખ્યા લખી દીધી, જેમ કે 4, 7, 2, 9, 6 અને 8. મેં તમને અહીંયા અલ્પવિરામ મૂકીને બતાવ્યું છે, પણ કઈ રીતે, કઈ જગ્યાએ અને કયા સ્થાને અલ્પવિરામ મૂકવું તે હવે તમને સમજાવું. જમણી બાજુથી પ્રથમ 3 અંક, 1, 2 અને 3, 3 અંક પછી પ્રથમ પહેલું અલ્પવિરામ આવે, ત્યાર પછી જમણી બાજુથી 5 અંક, એટલે જમણી બાજુ આ અહીંયાથી જ સ્ટાર્ટ કરવાનું 5 અંક, તો 3 આ, 4 અને 5, ત્યારે આવે બીજું અલ્પવિરામ. તો થઈ ગયું. એટલે આ સંખ્યા જે આપણે સંખ્યાજ્ઞાન લીધું તે અલ્પવિરામ મૂકીને બતાવ્યું એટલે ખબર પડી કે આ લાખ સુધીની સંખ્યા છે. તો એને શબ્દમાં આ રીતે લખાય, 4,72,968. આ તમારું લાખ સુધીનું સંખ્યાજ્ઞાન. હવે જે આપણે જોવાનું છે તે આવશે 10 લાખ સુધીનું સંખ્યાજ્ઞાન. લાખ પછી આવે 10 લાખ, લાખની આગળની સંખ્યા તેને કહેવાય 10 લાખ. તો આપણે શરૂઆત મેં કીધું તેમ એકમથી જ કરવાની, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. એકમના સ્થાનમાં મેં મૂક્યા છે 1, દશકના સ્થાનમાં લીધા છે 4, સોના સ્થાનમાં લીધા છે 2, હજારના સ્થાનમાં લીધા છે 3, 10,000ના સ્થાનમાં 5, લાખના સ્થાનમાં 4 અને 10 લાખના સ્થાનમાં 9. એવું નથી કે મેં જે સંખ્યા લીધી એ સંખ્યા લઈને તમે આગળના ઉદાહરણ કરો. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યાને મૂકી અને તેની સંખ્યાજ્ઞાન મેળવી શકો છો. અથવા તો આપણે ચોથા ધોરણમાં, ત્રીજા ધોરણમાં મણકા ઘોડીનો ઉપયોગ કરતા હતા, તો મણકા ઘોડી દોરી અને તેનો તમે ઉપયોગ કરી શકો છો. આપણે એવું નથી હોતું કે હંમેશા આપણે એક જ વસ્તુ રાખવાની અને જે ટીચરે બતાવ્યું એ જ કરવાનું, નહીં. તમે તમારી બુદ્ધિ પ્રમાણે અને તમારા કૌશલ્ય પ્રમાણે આગળ આગળ કરતા જાઓ છો. હવે શરૂઆતમાં આમાં જેમ કર્યું તેમ મેં તમને અલ્પવિરામ લખીને જ બતાવ્યું છે, પણ તમને એમ થાય કે ટીચરે કઈ રીતે અલ્પવિરામ લખ્યા, તો હું તમને ફરીથી કહું કે આપણે પહેલાં સંખ્યા જો લખેલી છે કે 94, 53, 241, જમણી બાજુથી જ શરૂઆત કરવાની, એટલે કે આ સાઈડથી જમણી બાજુથી પ્રથમ 3 અંક, પહેલો, બીજો અને ત્રીજો. પહેલું અલ્પવિરામ જમણી બાજુથી પ્રથમ 5 અંક, એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો અંક. પાંચમા અંકે તમારું બીજું અલ્પવિરામ. હવે આ સંખ્યા જે થઈ એ કઈ થઈ? 94 લાખ, એટલે કે 10 લાખવાળી સંખ્યા. તો એને શબ્દમાં લખાય 94,53,241. અહીંયા મેં તમને શબ્દમાં લખેલું આપ્યું, પણ તમને પરીક્ષામાં આ રીતે નહીં આપ્યું હોય અને આ રીતે આપ્યું હોય તો કઈ રીતે કરવાનું? તમારે જોવાનું એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ છે એટલે આ લાખની સ્થાન કિંમત થઈ, એટલે કે 94 લાખ. આ 10,000 અને હજારની સ્થાન કિંમત, એટલે કે 53,000. અને આ 100, દશક અને એકમની સ્થાન કિંમત, એટલે 53,241. આખી સંખ્યા બને 94,53,241. હવે આગળ આપણે વધીએ, એટલે આવે કરોડ સુધીનું સંખ્યાજ્ઞાન. કરોડ સુધીનું સંખ્યાજ્ઞાન તમારે કેવી રીતે આવે? તો એ પણ શરૂઆત એકમથી જ થાય. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો સૌથી પહેલાં એકમના સ્થાને મૂક્યા છે 4, દશકના સ્થાને આવે છે 5, સોના સ્થાને 2, હજારના સ્થાને 3, 10,000ના સ્થાને 5, લાખના સ્થાને 4, 10 લાખના સ્થાને 2 અને કરોડના સ્થાને 7. હવે આ જ રીતે આપણે અલ્પવિરામ મૂકવાનું જોઈ લઈએ. તો અલ્પવિરામ મૂકવા માટે સૌથી પહેલાં આપણે સંખ્યા લખી લઈએ. સંખ્યા લખી
અને પછી કઈ રીતે ગણવાના અને કઈ રીતે ગોઠવવાના. પહેલું તો તમને યાદ જ છે કે શરૂઆતના જમણી બાજુથી પ્રથમ ત્રણ અંક, ત્યાર પછી જમણી બાજુથી પ્રથમ પાંચ અંક, હવે જમણી બાજુથી સાત અંકે ત્રીજો અલ્પવિરામ આવે, એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, સાત અંકે ત્રીજો અલ્પવિરામ, અને એની પછીની જે સંખ્યા હોય એ હંમેશા કરોડની હોય છે, એટલું યાદ રાખવાનું. એટલે આખી સંખ્યા શબ્દમાં બનશે 7,24,53,254. હવે હું તમને સમજાવી દઉં કે આપણે જેમ મેં તમને કીધું એમ સૌથી પહેલાં કોણ છે કરોડ, તો જોવાનું કે કઈ રીતે કરવાનું. તો એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ અને કરોડ, એટલે કે 7,24,53,254 આ તમારી સંખ્યા થઈ ગઈ. હવે આપણે આગળ જોઈ, આ તમારા ત્રણ સંખ્યાઓ હતી, લાખ સુધીની સંખ્યા, દસ લાખ સુધીની સંખ્યા અને કરોડ સુધીની સંખ્યા. આમાં આપણે અલગ છઠ્ઠા ધોરણમાં આવશે તમારે 10 કરોડ સુધીની સંખ્યા અને મિલિયન, જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે. પાંચમા ધોરણમાં તમારે ખાલી સંખ્યા જ્ઞાન કરોડ સુધીનું જ લેવાનું છે. હવે તમને નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓ વિશે આગળ બતાવું. નાની સંખ્યાઓ કોને કહેવાય અને મોટી સંખ્યાઓ કોને કહેવાય, તો ચાલો તેના વિશે હવે આગળ જોઈએ. નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓ, નાની સંખ્યાઓ અને મોટી સંખ્યાઓમાં આપણે એક અંકની સંખ્યા, બે અંકની સંખ્યા, ત્રણ અંકની સંખ્યા, ચાર અંક, પાંચ અંક, છ અંક અને સાત, આઠ અંક સુધીની સંખ્યા હું તમને બતાવીશ. કઈ રીતે નાની સંખ્યા બને, કઈ રીતે નાની સંખ્યા મોટી સંખ્યા બને એના વિશે જોવાનું છે. તો સૌથી પહેલા અહીંયા સંખ્યા, એની બાજુમાં આવશે તમારી સૌથી નાની સંખ્યા, અને એની બાજુમાં આવશે તમારી સૌથી મોટી સંખ્યા. સૌથી પહેલા આવશે એક અંકની સંખ્યા, એક અંકની સંખ્યા સૌથી નાની કઈ, તો તમને ખબર જ છે એક, અને એક અંકની સૌથી મોટી સંખ્યા તો 9. ત્યાર પછી બે અંકની સંખ્યા, બે અંકની સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે 10, અને સૌથી મોટી સંખ્યા થાય 99, કારણ કે 99ની અંદર તમે એક ઉમેરો એટલે કેટલા થઈ જાય 100, તો એ સંખ્યા પાછી કેટલા અંકની હોય, 3 અંકની નાની સંખ્યા હોય. હવે 3 અંકની સંખ્યાઓમાં જોઈએ તો સૌથી નાની સંખ્યા એટલે કે તમારી 100, અને સૌથી મોટી સંખ્યા તો કે 999. 999માં તમે એક ઉમેરો એટલે 1000 થઈ જાય, તો તે પાછા કયા થઈ જાય, સૌથી નાની સંખ્યા, એટલે અહીંયા આવશે 999. હવે આપણે જોઈ 4 અંકની સંખ્યા. 4 અંકની સંખ્યા મેં તમને કીધું એમ 999માં તમે 1નો ઉમેરો કરો એટલે જવાબ આવી જાય તમારો 1000, તો 1000 સૌથી નાની થાય અને સૌથી મોટી સંખ્યા થાય 9999. હવે તમે 9999માં 1નો ઉમેરો કરો તો તમને 5 અંકની સૌથી નાની સંખ્યા મળે, એટલે હવે આપણે શોધશું 5 અંકની નાની સંખ્યા. તો 5 અંકની નાની સંખ્યા એટલે કે કઈ આવે, તો તમારી 10000. હવે 10000 છે તો અહીંયા કેટલા આવે, 99,999. આ રીતે સંખ્યાઓ આગળ અનંત સુધી ચાલ્યા કરે. તો આપણે આગળની જે સંખ્યાઓ છે એ જોઈ, જેમ કે 5 અંક પછીની જે સંખ્યા આવે એ આવે 6 અંકની સંખ્યા. તો હું તમને હવે 6 અંકની સંખ્યા બતાવું. 6 અંકની સંખ્યા પહેલા આપણે જોવાની છે સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા 6 અંકની આવે 1,00,000, અને સૌથી મોટી સંખ્યા 99,00,000. નવ લાખ 99,999.
આ તમારી સૌથી મોટી સંખ્યા. હવે આગળ જોઈએ આપણે સાત અંકની સંખ્યા. આની અંદર એકનો ઉમેરો કરવાનો, કેમ? આ તો 999,999માં તમે એકનો ઉમેરો કરશો એટલે એમાં આવશે 10 લાખ. 10 લાખ. તો હવે 10 લાખ અને અહીંયા કઈ આવે સૌથી મોટી સંખ્યા? તો 999,999. ન્યાય એકનો ઉમેરો કરવાનો એટલે આપણને જે સંખ્યા મળશે એ મળે 8 અંકની સંખ્યા. 8 અંકની સંખ્યા એટલે કઈ આવશે? 1 કરોડ. અને અહીંયા આવશે 9,99,999. આને તમારે શબ્દમાં પણ પરિવર્તન કરતું જવાનું. તો અહીંયા શબ્દમાં આપણે શરૂઆત કરી 9,99,999,999. આ જ રીતે દરેકે દરેક સંખ્યાને બાજુમાં શબ્દમાં લખતું જવાનું. હવે આગળ મહાવરા 1 થી શરૂઆત કરીએ. તો પાઠ્યપુસ્તકના પેજ નંબર 11 ઉપર મહાવરો 1 આપેલો છે કે જયદીપ સિંઘે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? તો એના માટે ઉપરની જે ફળ બજારનું ચિત્ર આપ્યું છે ત્યાંથી જોવાનું છે. સૌજીભાઈ અને મહીપતભાઈ એના ઉપરથી તમને આગળના બધા દાખલાના સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકાર વિશેની ખબર પડશે. પહેલો દાખલો, જયદીપ સિંઘે પોતાની કેસર કેરી કેટલાના ભાવે વેચી? તો એના માટે ઉપર જોઈ. સૌજીભાઈ વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયાના ભાવે વેચે, એટલે એ તોતાપુરી કેરી એટલે આપણે કેસર કેરીનો ભાવ શોધવાનો છે. હાફૂસ કેરી 60 રૂપિયા કિલો છે. ત્યાર પછી મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયા કિલોગ્રામ વેચે. તો કેસર કેરીના ભાવથી શરૂઆત કરવાની, પહેલો મહાવરો અને એનો દાખલા નંબર 1. જયદીપ સિંઘે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી? હવે જયદીપ સિંઘની જે કેરી છે એમાં કેસર કેરીનો ભાવ, કેરીનો ભાવ બરાબર 8 કિલોગ્રામના 1200 રૂપિયા, 1 કિલોગ્રામની કેરી કેટલા એ વેચી? તો 1 કિલોગ્રામ કેરીનો ભાવ બરાબર કેટલો? તો સૌથી પહેલા 1 કિલોગ્રામ એને ગુણ્યા રૂપિયા 1200 એના છેદમાં 8 કિલોગ્રામ. 1200 અને 8 કિલોગ્રામનો ભાગાકાર કરવાનો. ભાગાકાર કરતાં એનો જવાબ આવશે રૂપિયા 150. તો જયદીપ સિંઘે જે કેસર કેરી વેચી એ 1 કિલોનો ભાવ 150 રૂપિયા થાય. એટલે નીચે લખવાનું કે જયદીપ સિંઘે રૂપિયા 150માં કેસર કેરી વેચી હશે. ત્યાર પછી બીજો દાખલો, મધુબેને આજે 10 કિલોગ્રામ કેસર કેરી વેચી તેને તેના માટે કેટલા રૂપિયા મળ્યા હશે? મધુબેનની જે કેરી છે 1 કિલોનો ભાવ છે 150 રૂપિયા, તો એણે કેટલી વેચી? 10 કિલોગ્રામ. તો આપણે શોધવાનું છે 10 કિલોગ્રામનો ભાવ. તો 10 કિલોગ્રામનો ભાવ શોધવા માટે આપણે ગુણાકાર કરવો પડે. બીજો દાખલો, 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા માટે 10 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 100 રૂપિયા. નીચે લખવાનું. હવે 1 કિલોનો ભાવ આપેલો છે, આપણે 10 કિલોનો શોધવાનો, એટલે પહેલાં 10 કિલોગ્રામ એને ગુણ્યા 150 રૂપિયા છેદમાં 1 કિલોગ્રામ. 10 અને 150નો ગુણાકાર કરતાં જવાબ આવે રૂપિયા 1500.
એટલે મધુબેને જે 10 કિલો કેરી વેચી એના કેટલા મળ્યા હશે એને 1500 રૂપિયા એટલે લખવાનું મધુબેનને 10 કિલોગ્રામ કેરીના રૂપિયા 1500 મળ્યા હશે ત્યાર પછી ત્રીજો દાખલો ત્રીજા દાખલામાં એમ છે કે મહિપતભાઈએ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી છે અને સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાય છે તો સૌજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે આપણે સૌજીભાઈ અને મહિપતભાઈ બેયની જે કેરી છે એનો અલગ અલગ દાખલો કરવાનો રહેશે સૌથી પહેલાં મહિપતભાઈનો એણે 6 કિલોગ્રામ કેરી ખરીદી છે તો એ 6 કિલોગ્રામ કેરી ત્યાર પછી સૌજીભાઈની 9 કિલોગ્રામ કેરીનો તો સૌથી પહેલાં મહિપતભાઈનો કેરીનો ભાવ શોધી લઈએ મહિપતભાઈને 6 કિલોગ્રામના કેટલા મળે મહિપતભાઈને 6 કિલોગ્રામ કેરીના કેટલા મળે માટે મહિપતભાઈએ કઈ કેરી ખરીદી છે હાફૂસ કેરી હાફૂસ કેરીનો 1 કિલોનો ભાવ કેટલો છે 600 રૂપિયા 6 કિલોના એટલે કે 6 કિલોગ્રામ ગુણ્યા 600 રૂપિયા એટલે ટોટલ જવાબ આવશે 360 ત્યાર પછી આગળ 40 રૂપિયાની કેરી 1 કિલોગ્રામ તો 360ની કેટલી એટલે 40 રૂપિયાની કેરી બરાબર 1 કિલો માટે રૂપિયા 360 કેટલા તો આમાં ભાગાકાર કરવો પડે એટલે કે 360 ગુણ્યા 1 કિલોગ્રામ એના છેદમાં 40 આનો ભાગાકાર કરતાં જવાબ આવે 9 કિલોગ્રામ તો સૌજીભાઈએ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે મહિપતભાઈ પાસેથી ખરીદી કરીને એટલે લખી દેવાનું કે સૌજીભાઈએ 9 કિલોગ્રામ કેરી વેચી ત્યાર પછી ચોથો દાખલો અને મહાવરા 4નો છેલ્લો દાખલો અહીંયા આપ્યું છે ચોથા દાખલામાં કે રાજ પાસે 100 રૂપિયા છે તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી અને બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી હવે 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કેટલા થાય તો એ શોધી લઈ 100 રૂપિયાનો ચોથો ભાગ બરાબર કેટલા એટલે 100 એના છેદમાં 4 100નો 4 વડે ભાગાકાર કરો એટલે 25 100 એટલે 25 આવે હવે આગળનું 50 રૂપિયાની લંગડો કેરી પહેલાં એણે લંગડો કેરી ખરીદી છે ચોથા ભાગની એટલે 50 રૂપિયાની 1 કિલો લંગડો કેરી એટલે લખવાની કે રૂપિયા 50ની લંગડો કેરી બરાબર 1 કિલોગ્રામ માટે આપણે ચોથા ભાગની કેરી શોધવાની એટલે 25 રૂપિયાની એટલે લખવાનું કે રૂપિયા 25ની લંગડો કેરી બરાબર કેટલા એટલે કરીએ 25 રૂપિયા ગુણ્યા 1 કિલોગ્રામ છેદમાં રૂપિયા 50 આનો ભાગાકાર કરતાં જવાબ આવે 1/3 એટલે કે તમે 2 રીતે કરી શકો અહીંયા પહેલાં આપણે કરી 25 × 2 = 50 25 ઉડી ગયા એટલે 1/2 એટલે 1/2 એટલે કે 1/2 કિલોગ્રામ આ રીતે ત્યાર પછી બીજો દાખલો 100 રૂપિયાનો 3/4 ભાગ તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી તો હવે કેસર કેરી એણે 3/4 ભાગની ખરીદી છે તો એના માટે જોઈએ આગળ સો રૂપિયાનો 3/4 ભાગ એટલે કેટલા થાય તો લખવાનું કે 100 રૂપિયાનો 3/4 ભાગ બરાબર કેટલા તો 100 રૂપિયા ગુણ્યા 3 એના છેદમાં 4 એટલે જવાબ આવે 75 રૂપિયા
હવે આનો આપણે 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી છે તો 75 રૂપિયાની કેટલી થાય તો એ શોધવા માટે લખવાનું રૂપિયા 100 ની કેસર કેરી બરાબર 1 કિલોગ્રામ માટે રૂપિયા 75 ની કેસર કેરી બરાબર કેટલા તો 75 રૂપિયા ગુણ્યા 1 કિલોગ્રામ એના છેદમાં રૂપિયા 150 150 ભાગ્યા 75 કરો એટલે જવાબ આવે 1/2 કિલોગ્રામ એટલે ઈ કેરી પણ એણે 1/2 કિલોગ્રામ ખરીદી આ રીતે તમારા મહાવરા 1 ના ગુણાકાર અને ભાગાકારની મદદથી બધા દાખલા થાય અને ત્યાર પછી હવે મહાવરો 2 આપણે આગળના વિડીયોમાં જોઈશું આપણે આના આગળના વિડીયોમાં મહાવરો 1 સુધી જોયું તો હવે જે જોવાનું છે તે મહાવરો 2 છે તો મહાવરો 2 પાઠ્યપુસ્તકના પાના નંબર 12 ઉપર છે પહેલો દાખલો રેખાએ લારી ખરીદવા માટે 4 રૂપિયાની લોન લીધી હતી તેણે 1 વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને તેણે હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના બાકી હશે એના માટે જે ઉપરનું જે મુદ્દો આપ્યો છે કે કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેંક તે જોવાનો છે કારણ કે એની અંદર બતાવ્યું છે કે એ લોકો કઈ રીતે લારીને ભાડે લેવા માટે પૈસા આપે છે અને લોન આપે છે મહિલા આમ્ર બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે મધુબેન તેના અધ્યક્ષ છે 20 વ્યક્તિઓએ ભેગા થઈને આ બેંક બનાવી છે પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને આપે છે અને બેંકમાં જમા કરાવે છે આ જૂથ પ્રત્યે મહિને કેટલા રૂપિયા એકઠા કરે અને 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય એના આધારે જ આ નીચેનો મહાવરો આપેલો છે તો રેખાએ 1 લારી ખરીદવા 4000ની લોન લીધી તો શરૂઆતમાં 1 મહિનામાં પાછી ચૂકવેલી રકમ બરાબર રૂપિયા 345 1 મહિનામાં એ 345 રૂપિયા ચૂકવે તો 12 મહિના એટલે કે 1 વર્ષમાં 1 વર્ષ બરાબર કેટલા મહિના થાય 12 મહિના એટલે અહીંયા લખી દેવાનું કે 1 વર્ષ બરાબર 12 મહિના 12 મહિનામાં પાછી ચૂકવેલ રકમ બરાબર કેટલા બરાબર 12 મહિના ગુણ્યા રૂપિયા 345 એના છેદમાં 1 મહિનો તો 12 મહિના ગુણ્યા 345 કરો એટલે જવાબ તમારો આવે રૂપિયા 4140 એટલે રેખાએ બેંકમાં 4140 રૂપિયા પાછા આપી દીધા હોય તો તેણે હવે બેંકને કોઈ રકમ પાછી આપવાની રહેતી નથી કારણ કે રેખાએ 4000 રૂપિયાની લોન લીધી હતી તો 4000 રૂપિયાની લોનમાં તેણે પાછા આપી દીધા છે 4140 એટલે બેંકને હવે તે કોઈ રૂપિયા ચૂકવશે નહીં આ તમારો પહેલો દાખલો હવે અહીંયા બીજો દાખલો આવ્યો મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડવા ખરીદવા 21000ની લોન લીધી તેણે 1 વર્ષમાં 23520 પાછા ચૂકવ્યા તો તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે 12 મહિનામાં પાછી ચૂકવેલ રકમ છે 23520 કેટલા લીધા એ આપણે જોવાનું નથી પણ એણે કેટલા ચૂકવા અને કેટલા દેવાને બાકી એ જોવાનું તો 12 મહિનામાં પાછી ચૂકવેલ રકમ 23520 તો એણે વધુ જ ચૂકવી દીધા 21000ની લોન લીધી હતી અને 23000 આપ્યા એટલે એને કોઈ પાછા વધુ આપવાના નથી પણ 1 મહિનામાં એણે કેટલા કેટલા એક એક હપ્તા આપ્યા હશે એ જોવાનું છે તો માટે 1 મહિનામાં પાછી ચૂકવેલી રકમ બરાબર કેટલા તો 1 મહિનો બરાબર 1 મહિનો ગુણ્યા 23520 છેદમાં 12 મહિના તો 1 મહિનો અને 23520 23520 ભાગ્યા તમારે 12 કરવાના એટલે તેનો જવાબ આવશે રૂપિયા 1960 તો રેખ મીરા અને તેના ભાઈએ જે લોન લીધી હતી એના એક એક દર મહિનાનો જે હપ્તો છે એ થાય 1960 રૂપિયા અહીંયા તમારું પ્રથમ ચેપ્ટર એટલે કે રાષ્ટ્રીય ફળ કેરી પૂરું થાય છે ત્યાર પછીનું બીજું ચેપ્ટર આપણે આગળના વિડીયોમાં જોઈશું